રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલપતિ અને ઉપકુલપતિની સત્તામાં કાપ. કોઈ પણ મોટું નિર્ણય લેતા પહેલા સરકારની લેવી પડશે મંજૂરી. શિક્ષણ વિભાગે જાહેર કર્યો પરિપત્ર. દિવાળી વેકેશન બાદ બાળકોને ઓનલાઈન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તિ. કેસમાં વધારો નહીં થાય તો પ્રાથમિક શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા. સરકારી શ્રમજીવીઓ માટે શરૂ કર્યો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મસીહા. બનશે શ્રમિકો માટે મકાન, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં હોસ્ટેલ. ટેકાના ભાવે મગફળીની ખરીદીના પ્રથમ દિવસે જ રાજ્યમાં અનેક સ્થળોએ ધાંધ્યા. તો ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતો નિરસ. કિસાન સંઘે સરકાર પર નિશાન તાક્યું. સોશિયલ મીડિયામાં યુવતીને હેરાન કરનારા મોડાસાના ડેપ્યુટી કલેક્ટરની ધરપકડ. એક વર્ષથી મોકલતો હતો બિભસ્ત ફોટો અને મેસેજ. અમદાવાદમાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં નવો ખુલાસો. લૂંટ કરવાના ઇરાદે આવ્યા હતા બે આરોપી. હત્યા બાદ ગભરાઈ જતા દાગીના છોડીને ફરાર થયા હતા. અજીત ડોભાલની અધ્યક્ષતામાં આજે યોજાશે એનએસએની બેઠક. સાત દેશોના ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક. અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ચર્ચા.